बताया कि अरुणिमा सिन्हा की स्टोरी, किसी को पता है, कोई बोलना चाहेगा खड़े होकर क्या थी उनकी स्टोरी, क्योंकि हमें तो नहीं पता। हाँ ગુજરાતીના પાઠમાં 18મો પાઠ છે, એમાં એવું છે કે જ્યારે એમને એક વોલીબોલ પ્લેયર હોય છે અરુણિમા, એટલે એમને વોલીબોલ બહુ સારું આવડે છે અને એમને ઇન્ટરનેશનલ, શું કહેવાય, દેશ લેવલે રમી આવ્યો છે અને એમને ફૂટબોલ બહુ રમતા આવડે છે। પછી એમને એક ઇન્ટરવ્યૂ માટે જાય, એક ઇન્ટરવ્યૂ માટે ટ્રેનમાં જાય છે, તો ત્યાં એમને ટ્રેનમાં આખો એક ડબ્બામાં એમને બેસેલા હોય છે, તો ત્યાં જ ત્યારે એમને જાય છે, તો ત્યાં એક બદમાશો કેટલા આવી જાય, એક છોકરી એથી શું કરી શકે, ડબ્બામાં કેટલા બધા હતા, પણ કોઈ એમની હેલ્પ કરવા ઉભા ના થયા, બધા કે આ બધા બદામ કોણ પડે, પોલીસ જોડે જાઉં, એવું બધું વિચાર્યું છે, ને કોઈ એમની હેલ્પ કરવા ના આવી, એમને બહુ મહેનત કરી, એમને મારવાની કોશિશ કરી, પણ એકલા હતા, બીજા બદમાશો કેટલા બધા હતા, એટલે એમને એમની ગળામાંથી ચેન, એમની સોનાની ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો, તો અરુણિમા એમની જોડે લડી ઝઝૂમી, પણ એમને એકલા હતા એટલે એમનાથી કંઈ ના થયું, લાસ્ટમાં એ લોકો એમનો ચેન ખેંચી અને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી, એટલે એમનો પગ આખો ટ્રેન નીચે કચડાઈ ગયો અને એમને કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ, તો એમને અહીં રાતના અંધકારમાં એમના પગ ઉપરથી 49 આખી ટ્રેન પસાર થઈ ગઈ, એમનો પગ આખો કચડાઈ ગયો અને પગ ખાલી ચામડીના સહારે લટકી રહ્યો હતો। પછી એ રાતના અંધકારમાં કોઈ એમની હેલ્પ માટે ના આવ્યું, એ માટે કે ઉંદરો એમના માસ જે પડ્યું હતું એની મિસબાની લેવા એ ઉંદરો આવ્યા હતા, બાકી એમને બૂમો પાડતા રહ્યા, રડતા રહ્યા, પણ કોઈ એમની હેલ્પ કરવા ના આવ્યું। પછી સવારે આ જ્યારે કેસ બરેલીના હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે બધો ધૂમ આમ મચી ગયા કે આવો કેસ કોઈ દિવસ સાર નથી, આખી રાત તકે આટલો બધો પગ ઓળો થઈ ગયો, અને જ્યારે ઓપરેશન કરવા માટે જે સીસી સુગાડવામાં આવે એ નાસ્તે એનેસ્થેસિયા, પણ એમની હોસ્પિટલમાં એની પણ સુવિધા નહોતી કે રક્તદાન કરવા માટે પણ કોઈ નહોતું। ત્યારે અરુણિમા સિન્હા કહે છે, સરજી મારો પગ કાપી નાખો, હું રાતના અંધકારમાં 7 કલાક મેં 49 આખી ટ્રેન મારા પગ પરથી પસાર થઈ ગઈ, મેં ભયંકર વેદના સહન કરી છે, તો આ તો મારા ભલા માટે છે, તમે મારો પગ કાપી નાખો। આ સાંભળીને ડોક્ટરમાં જુસ્સો આવ્યો અને એમને એમનો પગ કાપી નાખ્યો, એમને એનો ભયંકર વેદના સ્મરણ આજે પણ એમને થાય છે। એમનો પગ કપાઈ ગયો પછી એને બીજું એમનું થોડું સારું થયું, પછી એમને અમદાવાદની એકાદી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પછી દિલ્હીની હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા, અને જ્યારે એમને થોડાક એમના એનર્જી એવી આવી ત્યારે ન્યૂઝપેપરમાં એવું આવ્યું કે અરુણિમા પાસે ટિકિટ નથી, એટલા માટે તેને આમ હત્યા કરવાનું નક્કી કર્યું, વિચારો ને આટલું બધું કર્યું, એમનો જોડે ટિકિટ હતી તો બી એમના વિશે ન્યૂઝમાં ખોટું આવ્યું, એટલે એમને કેટલો ગુસ્સો આવે, પછી એમને કામમાં આ બધી છે ને હારી જવાનું નક્કી ના કર્યું, એને કહ્યું કે હું કંઈક કરીશ, એમને જ્યારે એમને જે હોસ્પિટલની પથારી પર જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ, તો પર્વતારોહણ કરીશ, પણ બધાને ગાડીને પાગલ સમજતા હતા કે જેના પગ હોય છે એ નથી ચડી શકતા, તું કઈ રીતે ચડી શકીશ, તો એને કીધું હું ચડી ન જ રહીશ। જ્યારે એમને 8 મહિના પછી એમની પરિસ્થિતિ બદલાઈ, એમને ધીમે ધીમે મહેનત કરવા માંડ્યા, એમને ખૂબ મહેનત કરી કે હવે તો 8 મહિના બાદ એવી પરિસ્થિતિ આવી કે એમને બધા આખા સાજે જેવો જેને કઈ પ્રોબ્લેમ નહીં હતી એમની જોડે સામાન ઉપાડીને, જે આપણે ચડી તેને ઓક્સિજનના બાટલા હોય, આપણી જરૂરિયાતની જે વસ્તુ હોય એને લઈને આપણે ચડી શકીએ, એવી રીતે અરુણિમા ચડી શકતી હતી। પણ જ્યારે લાસ્ટમાં એવરેસ્ટ સર કરવાનું આવ્યું ત્યારે એમની સાથે શેરપા કરીને એમના જે હતા પાર્ટનર, જે એમને પહેલા એવરેસ્ટ સર કરી ચૂક્યો હતો, એટલે એક જોડે લઈ જવાનો હોય કે જે તમે જોડે લઈ જાઓ એટલે એમને ખબર હોય કે અહીંયા પહોંચવા આવ્યા એ પ્રોબ્લેમ આવે, એટલે એમને શેરપા એમની જોડે હતા। પેલી મુશ્કેલી એ કસોટી હતી કે શેરપાને મટાવો, શેરપા એવું કે તારામાં પગ નથી, હું કઈ રીતે તને ઉપર લઈ જાઉં, તને રસ્તામાં કંઈક થઈ જશે, તો પણ ત્યારે અરુણિમા એને સમજાવી પછી એ માની ગયા। જ્યારે એમને થોડું સર ચઢવાનું ચાલુ કર્યું એવરેસ્ટ સર, તો એમને જોયું કે કેટલા ઠંડે મૃત્યુની ચાદમાં પથરાયેલા હતા, કે જેમને ઓક્સિજન પતી ગયો, હૃદય મરી ગયા હોય, તો એમને મનોમન એમને પ્રોમિસ કર્યું કે હું આ તમારા બધા વતી એવરેસ્ટ સર કરીને પાછી આવીશ। એમને જેમ જેમ ઉપર ચડવા માંડ્યા, ઉપર ચડ્યા, એની જોડે ઓક્સિજન હતું, પણ જ્યારે એમને 1/2 કલાકની વાર હતી એવરેસ્ટ સર કરવાની, ત્યારે એમને ખબર પડી કે એમનું ઓક્સિજન ઘટતું જાય છે, તો એમને શેરપાએ જોશી ચીસપાડીને કીધું કે અરુણિમા ત્યારે પાછી જા, તું જીવતી આવીશ તો તું ફરતી ટ્રાય કરીશ, પણ અરુણિમાના મનમાં તો કંઈક બીજું જ હતું, એને એવું વિચાર્યું કે અત્યારે આવી તક મળી છે, સૌથી પહેલાં તમે જ્યારે હું તો તમારી પાછળ જોવાનું કે તમે કેટલા આગળ છો, એને જોયું કે મારે કેટલું આગળ જવાનું, એ જોવાનું પોતાની પાછળથી કેટલી આગળ પહોંચી ગયું, ત્યારે પાછળ જશો તો શું થશે, એટલે એને કીધું કે
આપણે વિકલાંગ ત્યારે જ બનીએ જયારે આપણે નકારાત્મક સોચી. પછી જે અરુણિમા એમને શેરપાએ ફરિયાદ કરાવ્યું કે તારો ઓક્સિજન પતી ગયો છે નીચે ચાલ, તો અડધો કલાક એમનો ઉતર્યા નીચે ફોટો પડાવ્યા એને નક્કી કરી લીધું. એને શેરપા પાસે ફોટા પડાવીને કહ્યું, હું મેં તો નક્કી જ હતું કે હું જીવતી પાછી નહીં જ જઉં, કારણ કે એની પાસે ઓક્સિજન નહોતું, કારણ કે લોહી ખીચી જાય એવી ઠંડીમાં ઓક્સિજન ના હોય કઈ રીતે નીચે આવું. તો એને ફોટા પડાવીને કહ્યું કે તમે આ બધું નીચે એટલે કે મીડિયામાં અને બધી ટીવીમાં આવી જાય એટલે ખબર પડે કે આપણે ધારી તો શું ના થાય. તે લાલભાઈ એમને કે ફટોફટ નીચે ઉતરતો, જેવા એમને નીચે ઉતરાવ્યા એવા અરુણિમાનો ઓક્સિજન પતી ગયો. તો ઓક્સિજન પતી ગયો ત્યારે એમને એકદમ નીચે ખબી પડ્યા. શેરભાઈને હિંમત આપતા હતા અરુણિમા હું તારાથી થઈ શકે, પણ અરુણિમામાં તો હિંમત જ નહોતી. ત્યારે એક બ્રિટિશ પર્વત હોય જે પર્વત ચડતો હતો ત્યારે એમને એક ઓક્સિજન, એની પાસે બે ઓક્સિજનના બાટલા હતા અને એક ઓક્સિજનનો બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને લેસ ગોને બહુ પાડી. આટલી ઊંચાઈ, કેટલી ઊંચાઈ હતી, 8848 ઊંચાઈ પર એમને એક નવું જીવન મળ્યું એવું કહેવાય છે. ત્યારે એમને એક નવું જીવ મળી ગયો, નવું જીવન મળ્યું એવું કહેવાય છે. જ્યારે તેમને લેટ્સ ગોની બૂમ પાડી અને કહ્યું લેટ્સ ગો, ખૂબ આગળ વધો અને એમને ઓક્સિજન પહેરાવ્યું અને ઉતર્યા. જેમ આપણે સામાન્ય માણસ આપણે ત્યાં ચડ્યું તો આપણે ત્યાંથી ઉતરતા 16 કે 17 કલાક લાગે, પણ અરુણિમાને 24 કલાક લાગ્યા હતા. એમને નીચે ઉતર્યા અને જેમને જીવતા પાછા આવવાની ગામ આશા નથી એ આમ આશ્ચર્યચકિત થઈ ગયા કે જા અરુણિમા પગ વિના આટલું ઊંચે જઈ શકે તો આપણે તો શું ના કરી શકીએ. બસ થાય.